મહેસાણામાં એક કુંવારા યુવકની નસબંધી કરી નાખતા આરોગ્ય વિભાગ સામે ગંભીર સવાલ ઉભા થયા પીડિતના આરોપ પ્રમાણે જામફળીના ખેતરમાં કામ કરવાનું કહીને તેને સરકારી ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યો બાદમાં દારૂ પીવડાવીને તેની નસબંધી કરી નખાઈ જ્યારે નશો ઉતર્યો અને દુખાવો થયો ત્યારે યુવકને ખબર પડી કે તેની સાથે કંઈક અઘટિત થયું છે આરોગ્ય અધિકારીએ પણ ભૂલ કર્મચારીની હોવાની કબૂલાત કરી છે જોઈ જાય એક્ટર કે જોમ ફર્યો મૂકો ચોક્કસ ને કાકા કહું કે આ ખે તે મૂકો આ કે પોચવીઘા લેબુડ્યો પોચવીઘા જામફળ્યો અને પોંચવીઘા ચીકુડ્યો તે તાને કહેવાય સરકારી ગાડી લઈને આવ્યા મને પછી મેં બેહાડ્યો ગોમમાં જઈને પાછો દારૂ પીવડાવ્યો મને તે મૂકો તો જમફળ્યો જોઈને પાછો દવા બવા સોટાવાની હોય તો કોમ કરીને પાછો આવતર્યો હોય છે તે જઈને થોડો થોડો નિષેસ થયો હોય તે એ કે આ હાર થોડું કોમ હોમ જઈને કે તે પાછો અઢાર સુધી પહોંચ રહી પછી આગળ લઇ ગયા ને પછી યાદ ના રહ્યો મગજમાં ફૂલ થઈ ગયા નિશો પછી બીજા દાર મને ખબર પડી દુખાય એવું બધું તા ને એવું કર્યું દારૂ હોડ પીવા ને બીજો પીવડાયો પેલા પચાર્યો પછી હોળ માં હું પીતો નતો કોઈ દારો તો એ મને ફૂલ થઈ ગયો પછી યાદ ના રી કશું સરકારી ગાડી સરકારી ગાડી લઈને આવ્યા કોણ કેટલા લોકો હતા એક આપડા આ ગામનો ઠાકોર શ્યામુજી લંગરા હેડા પેલા એ પછી એક જણ બીજો હતો કોક ગાડી વાળો ક્યાં લઈ ગયા તા અને તમને બીજા દિવસે કેવી રીતે ખબર પડી પછી મને આ તો દુખાવા માંડી નિશો ઉતરે ને પછી દુખાવા માંડી તો ના ખબર પડી હતી જબરજસ્ત દુખાવાની અને મારી બેન જોડી દાઢી દપાડી કરીને હું ચાલવું ગુજરાત મારું ફોન આવ્યો ને તે એ સૂટું કરી દીધો મારો આવી વાત સાંભળી એટલે તમારે સૂટું થઈ ગયું સૂટું કરી દીધું ક્યારે મેરેજ કરવાના હતા મહિના મહિના પછી અમારા ગામનો આરોગ્ય ખાતાનો ડૉક્ટર છે મોબિડિયન કરી એ લઈ જતો એ ભાઈના તો બધી મને ખબર નહીં આવી પછી બીજા દાડા મારે મૂકી જાય અને મૂકી જઈને બીજા દાડા મારા મહેલામાં વાત થઈ સવારે એટલે મહેલાવાળાએ મને બોલાયો અને બધી વાત કરી કે આ રીતે કર્યું છે અને મૂકી જશે કે આવી પછી મેં કીધું તમારી વાત હું સાચી ના માનું પણ હું એ વ્યક્તિના તો જઉં અને એ વ્યક્તિને પૂછું પછી કહું હું તો જ બીજા દિવસે તો જઈને પૂછ્યું એટલે એની બહેનને અને એ બેને કીધું કે આ વાત કાકા સાચી છે મને કે દારૂ પડીને આ લોકો લઈ જતા અને લઈ જઈને અડાળત પહેલી બાજુ કોઈક દવાખાનું સરકારી છે તે આગળ લઈ જતા અને તો લઈ જઈ અને મને ઓપરેશન કરાવી અને તરત ફોજી મને ઘેર ઉતારી જાય સાપરા ઓપરેશનના જે કેસ પેપર્સ છે એ પ્રમાણે એને સંમતિ પણ એને અંગૂઠો પણ આપેલ છે અને એ પ્રમાણે એ જે કર્મચારી જે છે એ કર્મચારી એને રૂટિન કેમ્પની અંદર જ્યારે લઈ જવાના હતા ત્યારે લઈ ગયા છે પરંતુ આ કેસમાં અમારા જે કર્મચારી જે છે જે કર્મચારી લઈ ગયા છે એ કર્મચારીની ભૂલ અથવા તો એ કર્મચારી ધારો કે કોઈ પેલી કરી હોય એમાં એ લાભાર્થીની પત્નીનો જે સંમતિ લેવાની હોય એ પત્નીની સંમતિ આ કેસમાં નથી અપરિણીત છે એટલે જ અમારા કર્મચારી સામે કે એને આ લાભાર્થીને જે રીતે એને સેવા આપવાની હોય એની જગ્યાએ એને ફક્ત ને ફક્ત કેસ કરવા પૂરતું એને સમજાયેલો હોય લાભાર્થીએ દારૂ પીધો ન પીધો એ આખી વસ્તુ જુદી છે પરંતુ લાભાર્થી એ કુંવારો છે અને કુંવારાની સાથે એને પૈસાની લાલચમાં કર્યું હોય અથવા તો પછી એણે પોતે કારણ કે એનો અંગૂઠો છે એમાં પરંતુ અમારા જે કર્મચારી છે અમારા કર્મચારી ચોક્કસ ભૂલ છે એ કર્મચારી જે જે સબ સેન્ટર છે અમારું સબ સેન્ટર સબ સેન્ટર ધનાલી છે ધનાલીના જે અમારા કર્મચારી છે એ કર્મચારીમાં આમાં વાંક છે અને આ કર્મચારી આ કર્મચારી સામે અમે સખતમાં સખત પગલાં લઈશું ચાર્જશીટથી માંડીને ઇવન તો સસ્પેન્શનથી માંડીને અમે અમારી કક્ષાએ નિર્ણય ફાઇલના પ્રોસેસમાં છે